નમસ્કાર, દૂરબીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અનિપ ખોખર અને જૂનાગઢમાં અમે આ એક સોશિયલ મીડિયા દ્વારા સમાજ જાગૃતિ માટે અને લોકોને માહિતી એકઠી થઈ અને બધી માહિતી મળી રહે એ માટે અમે આ રીતની અમે કરવાના છીએ. આજે ચર્ચા કરીશું આપણે રાજકોટની. રાજકોટમાં જે બનાવ કરુણ બહેનો છે તેમાં લગભગ અંદાજે 30 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ. વારંવાર બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના જે પગલા લેવા જોઈએ એ લેવાતા નથી. એટલે એ મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. જૂનાગઢમાં કેવી પરિસ્થિતિ છે, જૂનાગઢની નગર મહાનગરપાલિકા છે એમના દ્વારા જે ફાયર સેફટી લાયસન્સ આપવામાં આવે છે અથવા ચેકિંગ કરવામાં આવે છે એ બધું કેવું છે, એ પણ મુદ્દાઓની ચર્ચા કરશું. અને ભવિષ્યમાં જૂનાગઢમાં આવો બનાવ ન બને એ માટે તકેદારીના કેવા પગલા લેવા જોઈએ એ મુદ્દા અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે જોડાશે હિતેશભાઈ સંઘવી, જે વેપારી અગ્રણી છે જૂનાગઢના. પછી મણિયાર સાહેબ છે, અશ્વિનભાઈ મણિયાર સાહેબ, જાગૃત નાગરિક. સોહેલભાઈ સિદ્દીકી છે અને તુષારભાઈ આરટી એક્ટિવિસ્ટ છે અને આપના અગ્રણી છે તુષારભાઈ સોજીતા. તો સૌથી પહેલા હું હિતેશભાઈ સાથે ચર્ચા કરી આપણે. હિતેશભાઈ, આ જે રાજકોટમાં ખૂબ જ કરુણ અને એક આઘાતજનક બનાવ બન્યો, આપણે જયારે આ દ્રશ્યો જોઈ છે ત્યારે આપણે પણ એમ ખૂબ જ દુઃખ થાય છે કે માસૂમ લોકો વારંવાર ભોગ બની રહ્યા છે. પછી હરણી તળાવ હોય, મોરબીનો પુલ હોય કે આ રાજકોટ. શું કે રાહુલ બનાવ અંગે? પેલા તો સૌ પ્રથમ બનાવમાં 30 નહીં 53 નો આંકડો અત્યારે છેલ્લે 6 વાગે આવ્યો છે, હજી પણ આંકડો વધવાનો છે. આપણે સૌ પહેલા વહેલા એ દરેક મૃતાત્માને શ્રદ્ધાંજલિ આપીએ કે એમનો આત્મા પરમ શાંતિને પામે. પણ જૂનાગઢની અંદર અમારે માંગના થોડમાં આગ લાગી છે. તમે જોવો ને તો ભીષણ આગ હતી. હવે આગને રોકવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂનાગઢની પાસે નથી. જૂનાગઢની પાસે ફાયરની નાની ગાડીઓ નથી. જેમ કે દિલ્હી છે, જયપુર છે, જૂના જૂના છે, જૂના વારાણસી છે, જૂના સિટીઓ છે, એની અંદર નાની ગાડી આવે કે નાની ગાડી વહી જાય અને ટેગ હોય એની સાથે એક મોટી વાલ મારેલી હોય. હવે કોઈ પણ સંજોગોમાં સાહેબ પોલીસ ખાતાના જબરજસ્ત કામગીરી, ખરેખર પોલીસની કામગીરી નથી, જૂનાગઢ એ ડિવિઝનના પીએસઆઈ સાવંત સાહેબ ને ડીપીએસપી હિતેશભાઈ ધાંધલિયા પોતે બોનેટ ઉપર ચડી અને ગાડી અંદર 3/4 કલાકે નાખી. જો ન નાખ્યો તો જયપુરમાં હમણાં જે રાજસ્થાનમાં જે ઘટના બની એટલે 50 દુકાનો એકારે સળગી ગઈ, એકારે લાઇનમેન 50 સળગે. પણ આ બધી ઘટનાઓ ન બને એને માટે આપણે આગોતરું આયોજન હોવું જોઈએ. ભારત વિશ્વગુરુ બની ગયું, બરાબર છે, એનું આપણે ગૌરવ લઈએ છીએ. વિશ્વની મહાસત્તા બની ગઈ એનું ગૌરવ લઈએ છે. પણ વિશ્વની અંદર મહાસત્તા બન્યા પછી મહાસત્તાની સાથે કદમે કદમ ચાલવા માટે થઈને આપણી પાસે ટેકનોલોજી નહીં પણ જે કઈ ભૂલચૂક છે એ બ્યુરોક્રેસીની છે. પહેલી વેરી તો બ્યુરોક્રેસી છે, પછી જે બની ગયું હોય તો મહાસત્તામાં પણ આ બધી સુવિધાઓ છે. પણ આપણે મહાસત્તા ખાલી કાગળ ઉપર છીએ, બરાબર, પણ ખરેખર કાગળ ઉપર નથી, પેનલ ઉપર વરવાની જરૂર છે. આપના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ, ભલે પ્રચંડ બહુમતીની સરકાર છે પણ ખાલી બહુમતીથી મહત્વનું નથી, પણ મતી એટલે બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે. આપણે મહાસત્તા જો બનીએ છીએ તો મહાસત્તાની સાથોસાથ આપણે એવી કામગીરી પણ એવી કરવી જોઈએ. એટલે હું તમને સવાલ એક પૂછું છું કે આપણે જૂનાગઢની અંદર જે ફાયર સેફટીના લાયસન્સ આપવામાં આવે એમાં પણ ઘણી શંકાઓ કુશંકાઓ અને ઘણા આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેશો આ બાબતે? એ બાબતમાં તો સમજી લ્યો કે ભાઈ આ આગળ છે, ચાલી જતી ભ્રષ્ટાચાર આજનો છે નહીં, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે. અને એ ભ્રષ્ટાચારને હટાવવા માટે થઈને હું તો એમ જ માગું છું કે એક એક જગદીશન જેવા અધિકારી જોવે. ખાલી મોદી વડાપ્રધાન છે એ પોતે બિન કરપ્ટેડ છે એવું આપણે સૌ માનીએ છીએ અને પ્રચંડ બહુમતી ચૂંટીએ છીએ, પણ જ્યાં સુધી બ્યુરોક્રેસી નોન કરપ્ટેડ નહીં મળે ને ત્યાં સુધી શકે નહીં. ખેરનાર છે, જગદીશન છે, એવા અધિકારીને ખુલ્લો ડોર આપવો પડે કે ભાઈ તમે કરો કામગીરી, તમને ક્યાં રોકવાનો આવે. આમાં માલ આદવલા હોય અધિકારીને દબાવે તો ભાઈ લોલીપોપ જેવા અધિકારી આવે જૂનાગઢમાં, 6 મહિના થાય તો બદલી થઈ જાય, બરાબર, તો બિચારા આવું કરે. અત્યારે મહાનગરપાલિકાની પરિસ્થિતિ કેવી આમાં, કે આગ લાગી હોય હોસ્પિટલમાં, સ્કૂલમાં કે હોટલોમાં, તો શું પરિસ્થિતિ? ખરેખર બોલવું જોઈએ નહીં, શુભ શુભ બોલીએ કે જૂનાગઢમાં ક્યારે આગ ન લાગે. કારણ કે ભાઈ મારી નજરે માંગના થોડની આગ નિહાળી છે, બરાબર, એટલે મને ક્યારે ત્યારે 3 દિવસ રાત નીંદર નથી આવી. એટલે કોશિશ એવી કરીએ કે ભાઈ નવા નવી સાધનો, જે ગ્રાન્ટમાંથી રોડ રસ્તા પણ બને છે એવી ગ્રાન્ટમાંથી નવા સાધનો જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રમાણે લોકોને પણ ટ્રેનિંગ આપવી જોઈએ કે ભાઈ આગ લાગે તો આપણે શું કરવું. સારા સારા લોકોને, બાળકોને સ્કૂલની અંદર પણ ટ્રેનિંગ આપવી જોઈએ. એવી બધી વસ્તુ હવે આપણે છે ને શક્ય નથી, પણ હવે શક્ય બનાવવું જોઈએ, આગળ વધવું જોઈએ, તો જ વિશ્વની અંદર મહાસત્તા કાગળ ઉપર છે પણ લીગલી મહાસત્તા બનશે. હિતેશભાઈ, અમે પાછા જોડાશું આપણી સાથે. તો આપણી સાથે બીજા જે છે અશ્વિનભાઈ મણિયાર, સિનિયર એડવોકેટ, તેમની સાથે આપણે વાત કરીએ. અશ્વિનભાઈ, શું કહેશો આ ઘટના? આ ઘટના માટે ખરેખર બહુ દુઃખની લાગણી વ્યક્ત કરું છું
અને તંત્ર એટલે કે ખાસ કરીને અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી છટકતા હોય તેવું લાગે છે. મને મારા વ્યવસાય વ્યવસ્થાના ભાગરૂપે મારી પાસે ઘણા બધા લોકો સોગંદનામા કરાવવા આવે કે ભાઈ અમે અમારું બિલ્ડિંગ છે એમાં અમે જે ફાયરનું છે બધું કમ્પ્લીટ કર્યું છે, અમને સોગંદનામું કરી દો. એ સોગંદનામું ત્યાં જમા કરાવી દે એટલે ફાયર વાળાની જવાબદારી પૂરી. એ લોકો ફિઝિકલી કેટલી જગ્યાએ જોવા જાય છે એટલે ફિઝિકલી વેરિફિકેશન નથી થતું, એનો રિપોર્ટ ભરાતો નથી. રાજકોટના કેસમાં જો મંજૂરી આપ્યા પછી કેટલી વાર ત્યાં ચેકિંગ થયું? આજે તો એક મીડિયાએ એવો દાવો કર્યો છે કે જ્યારે લાયસન્સ નહોતું ત્યારે ત્યાં અધિકારીઓ એન્જોયમેન્ટ માટે ગયા હતા. એટલે શહેરીકરણ, લોકોને આનંદ પ્રમોદ મોજ મજામાં રાતના રાખવાના. હું તો એનાથી વિશેષ કહું છું કે 80 કરોડ લોકોને એના જ આપે છે, 11 કરોડ લોકોને જ્યારે તમે 600,000 રૂપિયાની સહાય કરો છો તો બાકીની વસ્તી જે છે એ લોકો માટે જો એન્જોયમેન્ટ માટે જો બનાવેલું હોય તો એ પ્રજાના ભોગે ન બનાવવું અને અધિકારીઓની જવાબદારી નક્કી કરો. હું જૂનાગઢ વાલી સમિતિનો પ્રેસિડેન્ટ પણ છું તો હું સ્કૂલોની મુલાકાતે જાઉં ત્યારે જોઉં છું કે કોઈ સ્કૂલોમાં એક જ દાદરો હોય, ઉપર 5-7 ક્લાસ હોય, જાળી બંધ હોય. ટ્યુશન ક્લાસમાં પણ આ જ પરિસ્થિતિ છે. તો હું જૂનાગઢના તંત્રને પણ વિનંતી કરું કે આવા ગમખોર અકસ્માતો ભવિષ્યમાં ન થાય અને આવો બનાવ બીજી વાર ન બને એ માટે કાર્યરત રહે. અને આજે જે ગેમ ઝોનની મુલાકાતની વાત મેં જોઈ, કોઈ મીડિયામાં મેં જોયું કે ઇલેક્ટ્રિકના પૂરા સાધનો અથવા તો એમની પાસે કઈ કઈ કેટલા મશીનો છે એની પણ જો એને ખબર ના હોય એવા લોકો જયારે આ ગેમ ઝોનો ચલાવી રહ્યા છે ત્યારે એની સામે પણ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ એવું અંગત રીતે હું માનું છું. અશ્વિનભાઈ, હું તમને પૂછીશ કે ખરેખર કાયદાકીય રીતે આમાં કોણ કોણ કોની કોની સામે પગલાં લેવા જોઈએ? કેમ કે નેગ્લિજન્સી તો બધાની છે આમાં, કોર્પોરેશને ચેકિંગ નથી કર્યું, એમને લાયસન્સ હજી આપ્યું નહોતું, એ પહેલાં તો ચાલુ થઈ ગયું હતું એવું પણ વાત છે. તો ખરેખર આની અંદર જે કાયદાકીય કાર્યવાહી કેવી કેવી થઈ શકે અને કોની સામે થઈ શકે? આમાં પહેલાં તો જમીન બિનખેતી થઈ છે કે નહીં એમને ઉપયોગમાં લેવામાં આવે છે. જે બી છે એ ખાતેદાર ખેડૂતને જો ઈટો પાડવી હોય ને તો એ બિનખેતીનો હુકમ લેવો એવું કહે છે. અને જો ઝૂંપડપટ્ટી વાળો ઈને ઈ માટી લઈને જો બહાર કરે ને બેસકદમી કરી તો એને કનેક્શન આપી દે છે. એટલે ઇલેક્ટ્રિક કનેક્શનથી માંડી પેટ્રોલ ડીઝલ જે બોટલમાં લઈ જવાની મનાઈ છે ત્યાં ભરેલું હતું. એટલે હું માનું છું ત્યાં સુધી એન્ટાયર જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો એના માલિકો, એમાં નોકરી કરતા લોકો, જે અધિકારીઓ હાના કરે છે અમે આપ્યું છે અમે નથી આપ્યું, ફાયરવાળા કે અમે એનઓસી આપ્યું જ નથી, તો પોલીસની તો રૂટીન ચેકિંગની વ્યવસ્થા છે તો પોલીસે આમાં કઈ રીતે ઇન્વોલ્વ થવું જોઈએ આ બધી તપાસ. અને હું મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત હાઈકોર્ટે આનો શિવ મોટો લઈ અને સમગ્ર બનાવની તપાસ માટેનો હુકમ કરેલો છે અને પંચાલ સાહેબ એમાં ફરિયાદી બન્યા છે. એને માટે હું એમને અભિનંદન આપું કે જૂના કે ગુજરાતની પ્રજા માટે વકીલો પણ બહાર આવ્યા છે અને કોર્ટ પણ આની નોંધ લઈ રહી છે. ખૂબ આભાર અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ ઘટના જે એટલી ગંભીર છે અને સરકારે સહાય તો આપી છે પરંતુ સહાયથી જે પરિવારોને જે મોટો ઘા લાગી ગયો છે, એના ઘરમાંથી જે માસૂમ બાળકો છે, વડીલો છે, ત્યાં નોકરી કરતા હતા ઘણા લોકો, એ પણ આમાં મરી ગયા છે. એટલે આંકડો બહુ હજી વધી રહ્યો છે કેમ કે અત્યારે કાટમાળ નીચેથી જે ડેડ બોડી મળી રહી છે એનું અત્યારે ડીએનએ કરવામાં આવશે ત્યારે તો ખબર પડશે. એટલી હદે આપણે જોઈ શકીએ કે એ ભડથું થઈ જાય એના કરતાં પણ ફક્ત હાડપિંજર રહ્યા છે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે આપણી સાથે એક વધુ એક આરટી એક્ટિવિસ્ટ જોડાયા છે. સોહેલભાઈ શું કહેશો, કેવા પગલાં લેવા છે? આની સામે પગલાં તો કડકમાં કડક લેવા જ જોઈએ. આની સામે ઘણી વખત એવું થાય, લગભગ ઘટનાઓમાં આવું જ થાય છે કે સરકાર દ્વારા એક સમિતિ નિમી દેવામાં આવે છે અને સમિતિ તપાસ કરે છે, સમિતિ તપાસ કરે છે અને એની આર્થિક સહાય જાહેર કરી દેવામાં આવે છે. તો શું આ માનવીઓની કિંમત આર્થિક સહાય જ છે?
તો આ પણ કેટલે અંશે વ્યાજબી છે, તો આ બાબતે ચોક્કસ તપાસ થવી જોઈએ. પ્રથમ આની અંદર એક પેલો એક પણ મુદ્દો છે કે જે જલદ પદાર્થ, જે આપણા એડવોકેટ સાહેબે જે વાત કરી કે પેટ્રોલ પંપ ઉપર તમને શીશામાં પણ પેટ્રોલ આપવાની મનાઈ છે, તો આ 3500 લિટર જેટલું આટલું મોટી ક્વોન્ટિટીની અંદર જે પ્રવાહી જલદ પદાર્થ ક્યાંથી આવ્યું અને કેવી રીતના એને મેળવવું, તો એ પણ એક તપાસનો બહુ મોટો વિષય છે. અને બીજી જે એને જે ટેકનિકલી બાબત વાત કરવામાં આવી કે આની અંદર પરમિશન આપવામાં આવેલી છે કે કેમ, એ પણ બહુ તપાસનો મુદ્દો છે. અને બીજું એ છે કે જે પાડાના વાંકે પખાલીને ડામ, કે જેવી રીતના જે આ મોટા જે અજગરો છે એના કારણે જે સામાન્ય એવું જાણવા મળ્યું છે કે જુનાગઢમાં પણ અમુક ગેમ ઝોન જે નાના નાના જે ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં જે નાના નાના હતા એ પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. તો એ પણ કેટલા અંશે વ્યાજબી છે કે જે ગરીબ માણસ છે ખુલ્લાની અંદર છે, મેદાનની અંદર છે, તો એને બંધ કરાવવાનો શું મતલબ જ નથી ને. તો આ બાબતે પણ ચોક્કસ વિચાર કરવો જોઈએ. અને જે માની લો કે ભૂતકાળમાં જે હરણી તળાવનો બનાવ બન્યો છે, તક્ષશિલા કાંડ બન્યું છે, મોરબીના ઝૂલતા પુલાવનો કાંડ બન્યો છે અને અન્ય અસંખ્ય બીજા બનાવ પણ બનેલા છે, તો એનું કોઈ ચોક્કસ તપાસ થઈ નથી અને ફક્ત તપાસના નામે ડિંડક કરવામાં આવેલું છે. તો આવું ડિંડક ન થવું જોઈએ. અને ખાસ કરીને આપણે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢની અંદર પણ આવા અસંખ્ય જે ખાસ કરીને અમુક કેટલીક સ્કૂલો છે, કેટલાક ક્લાસીસો છે કે હોસ્પિટલો છે જે આવા ચોક્કસ નાના નાના સવલા જગ્યાની અંદર બને છે. અને જો એની અંદર જો આગ લાગે કે એવું કોઈ પણ અકસ્માત થાય તો જવાબદારી કેની. જ્યારે અશ્વિનભાઈ બીજી એક વાત કરી કે જે સોગંદનામાની, તો કોઈ પણ મંજૂરી લેતા પહેલા જે એન્જિનિયર છે એ કોર્પોરેશનમાં જ્યારે મંજૂરી મૂકતા પહેલા કોર્પોરેશન જે એની જે રાબેતા મુજબનું જે સ્ટ્રક્ચર પ્લાન મૂકે છે તો એની અંદર એ સોગંદનામું કરે છે એન્જિનિયર કે હું આ પ્રમાણે જ બનાવ જે બિલ્ડિંગ છે એ બનશે. તો એવી બિલ્ડિંગ બને છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. કેમકે જે જે નકશામાં હોય છે એ ખરા અર્થમાં રિયલમાં નથી હોતું, તો આના માટે જવાબદારી કે નહીં. તો પાયાથી જ આ વસ્તુને જે આપણે આગળ કરીએ તો જ આવા ભવિષ્યમાં આવા બનાવો નહીં બને, અન્યથા આવનારા દિવસોમાં પણ આવા ઘણા બનાવો બનશે અને તપાસના નામે નાટક થશે અને એનું ડિંડક ચાલશે. તો આ ખરેખર વ્યાજબી નથી. આભાર સોહિલભાઈ. સોહિલભાઈ જે વાત કરી પાડાના વાંકે પખાલીને ડામ, એમ જેવું કાંઈ પણ ઘટના બને ને એટલે ગુજરાતમાં તરત એક્શનમાં આવી જાય સરકાર. અગાઉ તક્ષશિલાનો બનાવ બન્યો સુરતનો, એટલે ગુજરાતના તમામ જે ટ્યુશન ક્લાસીસ હતા એ બંધ કરી દીધા. અત્યારે પરિસ્થિતિ એવી થઈ કે ગેમ ઝોન ને બધા જે આવા જે સ્થળો હતા એ બધા તાત્કાલિક બંધ કરાવી દીધા. હવે ભાઈ, જે જ્યારે આ કરવાનું હોય છે, તપાસ કરવાની હોય છે, જ્યારે આવા ગેમ ઝોન બને છે જોખમી, ત્યારે એમાં તપાસ કરવાની હોય છે એની અંદર પૂરી સવલત છે કે નહીં એ કરવાને બદલે પછી ઓલા ઘોડા છૂટી ગયા પછી તબેલ અને તાળા મારવા નીકળ્યા છે આ લોકો. આપણી સાથે તુષારભાઈ જોડાયા છે, આપના તેઓ પ્રમુખ છે અને આરટી એક્ટિવિસ્ટ છે. તુષારભાઈ, આપનું સ્વાગત છે. તુષારભાઈ, ખૂબ જ કરુણ બનાવ બન્યો છે, આપણે હૃદય દ્રવી જાય એ ટાઈપનો આખો જે બનાવ. શું કહેશો, ગુજરાતમાં જ કેમ આવા બનાવ બને? કારણ કે આ ગુજરાત મોડલ છે. તમે સમજો, ગુજરાતમાં જ ટ્યુશન ક્લાસીસ છે, ગુજરાતમાં જ બોટિંગની વ્યવસ્થા છે જે હરણી તળાવમાં બન્યું, ગુજરાતની અંદર જ હોસ્પિટલો છે જે આપણે શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં જ જોઈ, ગુજરાતની અંદર જ ગેમ ઝોન છે જે આપણે રાજકોટમાં જોઈએ છીએ. આપણે આજે જૂનાગઢની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર 14 જાન્યુઆરી ઉપર જૂનાગઢમાં આવેલું સુરજ પનવર્ડમાં માણાવદર વિસ્તારની સરકારી સ્કૂલની એક દીકરી 10 ફૂટ ઊંચાઈથી વોટર સ્લાઇડમાંથી પટકાઈ અને એનું મૃત્યુ થયું. શું થયું પછી જૂનાગઢમાં? સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને ફરિયાદનું શું થયું એ જૂનાગઢના કોઈ નાગરિકને ખબર નથી. આ હકીકત છે. સરકાર જાગે છે શા માટે? કારણ કે એના મત બેંકની પડી છે, એને ગુજરાતની નથી પડી. ગુજરાતમાં જ આ બધું છે એટલે ગુજરાતમાં થાય છે, કારણ કે ગુજરાતની બહાર તો ક્યાંય બીજી કોઈ સુવિધા નથી. આજે જે તળાવોનું શહેર કહેવાય એવા ઉદયપુરની અંદર કેમ કોઈ ઘટના નથી બનતી? આજે જે ફરવાના મોટી જે રાઈડો મુંબઈની અંદર છે એવું તો ગુજરાત આખામાં નથી, છતાં પણ મુંબઈમાં આવી કોઈ દુર્ઘટના બની એનું ક્યાંય ચોપડે નોંધાયેલું નથી. અને જે હદે જનહાનિ થાય છે, સરકારની સંવેદના ક્યાંક મરી પરવારી હોય એવું લાગે છે. કારણ કે આપણે આપણી પાછળ જ જોઈએ છીએ, આજે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એમની પાછળ જ કોમ્પ્લેક્સની અંદર દવાખાનાઓની લાઈન છે. તમે જુઓ ત્યાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે, 24 કલાક ઇમરજન્સી સારવાર આઈસીયુના બોર્ડ લટકે છે
અને 24 કલાકમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે, અને છતાં પણ હોસ્પિટલો ધમધમે છે. શા માટે અને કોની એમાં રેમ રહા છે? સરકાર આમાં ખરેખર કરવા શું માગે છે? કોની મદદ કરવા માગે છે? હકીકતે પ્રજાના પૈસે જે લોકોને કામ કરવું છે એને પ્રજાની જાનમાલની કોઈ કિંમત નથી, આ તો સ્પષ્ટ છે. તુષારભાઈ જે બહુ સરસ વાત કરી કે આ ગુજરાત મોડેલ છે, કેમ કે ગુજરાતમાં જ આવા બનાવો બને છે. અગાઉ જેટલા બનાવો બન્યા મોરબી ના હોય કે આપણે તો બધા વારંવાર ગણાવવા નથી, પરંતુ મુંબઈ છે, દિલ્હી છે, બીજા મોટા મહાનગરો છે, ત્યાં આના કરતા પણ મોટા ગેમ ઝોન છે, ત્યાં કેમ આવા ક્યારે બનાવ બનતા નથી? માત્ર ગુજરાતમાં જ બને એટલે ગુજરાતનું જે તંત્ર છે એટલું ભ્રષ્ટાચારની અંદર એટલું લપેટાઈ ગયું છે કે આ આ ઘટના પછી અત્યારે ભલે મોટી મોટી બધી વાતો કરતા, પરંતુ આના ગુનેગારો પણ છૂટી જવાના. જેવી રીતે મોરબીના જે ભાઈ છે, પેલા ઉદ્યોગપતિ, એ છૂટી ગયા, જામીન મળી ગયા, એમ અરણી તરાવ વાળા અને બીજા બધા જે જેટલા આરોપીઓ છે એ બધા છૂટી જાય છે. કોઈને કઈ એવી કડક સજા થતી નથી, એટલે વારંવાર આવું પુનરાવર્તન થાય છે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં તુષારભાઈ જે કીધી વાત કે અહીંયા પણ હોસ્પિટલો, સ્કૂલો અને બીજા જે મોટા મોટા જે સંસ્થાઓ છે એની અંદર જે ફાયર સેફ્ટી છે એ ફરીથી ચેક કરવાની જરૂર છે. હું તો મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અને એના સ્ટાફને કહીશ કે તમે જે ફરીથી આ બધું ચેક કરો, ખરેખર આ સર્ટિફિકેટ છે એ બરાબર ચેક કરીને આપ્યા છે કે પછી એમને માપી દીધા છે, કેમ કે ગમે ત્યારે આવી ઘટના બની શકે જૂનાગઢમાં પણ. એટલે ફરીથી ચેક કરવાની જરૂર છે, એની સમીક્ષા કરવાની જરૂર છે. અને આવા જે સર્ટિફિકેટો અમુક મોટી મોટી હોસ્પિટલો, જેમ તુષારભાઈ વાત કરી કે એની જે રચના તમે જોવો તો એક જ એક્ઝિટ હોય ને એક જ એન્ટ્રી હોય છે, છતાં એને સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે, તો આ કેવી રીતે શક્ય બન્યું છે એ ફરીથી બધું ચેક કરવામાં આવે એવી હું કમિશનરને વિનંતી કરું છું. તુષારભાઈ શું કહેશો, આવા કેટલાક જૂનાગઢની અંદર આવી બધી હશે અને ખરેખર આ ચેક કરીને આપ્યા હશે, તમને શું લાગે? જૂનાગઢની અંદર ખાસ કોર્પોરેશનની કામગીરી શંકાસ્પદ એટલા માટે છે કારણ કે હમણાં તાજેતરમાં બોગસ ફાયર એનઓસી બાબતે ફરિયાદ પણ થઈ છે, આરોપીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. આજે પ્રશ્ન એ થાય છે કે ફાયર એનઓસી જેવી એક ગંભીર જે સર્ટિફિકેશન કહેવાય કે જેને પ્રજાના જાનમાલની રક્ષા માટે બનાવવામાં આવ્યું છે, એમાં પણ જો અધિકારીઓ આવી રીતે બોગસ બનાવતા અચકાતા નથી અને ક્યાંક ને ક્યાંક તંત્ર બધું ઢાંક પીછોડું કરી દે છે. કારણ કે સરવાળે સૌથી નીચેનો અધિકારી જેમાં છે એ મરે છે, એમની ઉપર તવાય આવે છે, એમને જે તમામ સામનો કરવો પડે છે, જ્યારે હકીકતે જેની જવાબદારી થાય છે એ જવાબદારોનું શું? આજે જૂનાગઢની જે જવાબદારી છે, જૂનાગઢ શહેરની જવાબદારી, તો શહેરની જવાબદાર માટે એક કમિશનર સાહેબ દરેક વાતના જવાબદાર હોય છે. કમિશનર સાહેબ કેમ પોતાની નૈતિક જવાબદારી નથી સમજતા? આજે એમના તાબા હેઠળના અધિકારીઓ બેખોફ રીતે ખોટું કરે છે. જૂનાગઢની અંદર ઠેર ઠેર ગેરકાયદેસર ઇમારતોનો રાફડો ફાટી ગયો છે, છતાં કમિશનર સાહેબ કહે છે કે અમે મેપિંગ કરીએ છીએ, જીઓ મેપિંગ કરેલું છે, ગૂગલ મેપથી મેપિંગ કરેલું છે. અરે સાહેબ, સ્થળ ઉપર અમે તમને બતાવવા તૈયાર છીએ, કમિશનર સાહેબ એમની ચેમ્બર છોડવા તૈયાર નથી. શા માટે? કમિશનર સાહેબને ડર છે, શરમ છે કે કમિશનર સાહેબ કોઈને બચાવવા માગે છે? જૂનાગઢના કમિશનરને હકીકતે જો કામ કરવું હોય તો આપ મીડિયા માધ્યમથી કમિશનર સાહેબને ખુલ્લો ચેલેન્જ કરું છું કે એ એમના અધિકારીઓ સાથે, એમની માપપટ્ટીની ફૂટપટ્ટી સાથે અને એમના સમયે કીએ અને એ વિસ્તાર પસંદ કરે, એ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ બતાવવાની જવાબદારી અમારી છે. પણ કમિશનરે નથી કરવાના કારણ કે એમણે તો સિટી સર્વે કચેરી, લેન્ડ રેકર કચેરી, ગૂગલ મેપ અને એના આધારે એસી કેબિનમાં બેસી અને બધો સર્વે કર્યો છે અને એણે નક્કી કર્યું છે કે જૂનાગઢ આવું હોવું જોઈએ, આવું છે અને આની અંદર ગરીબોના ઝૂંપડા જ છે એ ગેરકાયદેસર બાંધકામ છે, નાના માણસોના મકાન છે એ જ ગેરકાયદેસર બાંધકામ છે. કારણ કે પૂર હોનારા વખતે આપણે જોયું કે 99 ઇમારતોને નોટિસ અપાણી, કઈ ઇમારત તોડવામાં આવી? ખાલી કાળવા ચોક આપણે પુલની નીચે જે ગરીબોના ઝૂંપડા છે એ તોડીને સંતોષ માનવામાં આવ્યો કેમ? આજે પણ નરસિંહ મહેતા સરોવરની જે હાલત છે, જે નરસિંહ મહેતા સરોવરને કારણે જૂનાગઢની અંદર જે હોનારત થઈ છે એનું પણ કોઈ સોલ્યુશન નથી. આ ચોમાસું અત્યારે 5-15 દિવસમાં જ દસ્તક દઈ રહ્યું છે, શું થશે જૂનાગઢનું? જવાબ કમિશનર પાસે નથી. કારણ કે ગૂગલ મેપ એમ કહે છે કે જૂનાગઢ સુરક્ષિત છે, એટલે કમિશનર નિરાતેની એસી ચેમ્બરમાં બેઠા છે.
તુષારભાઈ, હું ફરીથી તમને પૂછું કે શું આ ફરીથી સમીક્ષા કરવાની જરૂર છે ફાયર સેફટીના લાયસન્સનું ને આ બધી સિક્યોરિટીનું? તો એના માટે આપણે આગળ કાર્યવાહી તમારા દ્વારા કઈ થશે અને અરજી આપશો કે ફરીથી તમે બધી સમીક્ષા કરો? મારા એક દ્વારા નહીં, જૂનાગઢના ઘણા જાગૃત નાગરિકો, જવાબદાર નાગરિકો અને સિનિયર સિટીઝન દ્વારા માન્ય કમિશનરશ્રીને રૂબરૂ મળી અને તમામ જે છે એ બધું બતાવવામાં આવ્યું છે કે ક્યાં ક્યાં કેટલું કેટલું ખોટું થયું છે, જૂનાગઢ માટે ક્યાં શું કરવું જરૂરી છે. પરંતુ તેમ છતાં પણ કરવામાં નથી આવતું. શા માટે નથી કરવામાં આવતું એ તો કમિશનર સાહેબ જ જાણે, પણ હકીકતે જૂનાગઢને જે જરૂરી છે એ થતું નથી અને થવાનું પણ નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારી ઈચ્છાશક્તિનો અભાવ છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તુષારભાઈ સોજિત્રા. હવે આપણે આપણે સિનિયર અગ્રણી છે બટુકભાઈ, એમની સાથે વાત કરશું. બટુકભાઈ, આ જે ઘટના બનીના પછી ઘણું બધું થયું અને હજી નવા નવા સમાચારો આવી રહ્યા છે, આમાં કોની કોની ભૂમિકા કેવી છે હજી સ્પષ્ટ નથી થતું. પોલીસ કઈક જુદી વાત કરે છે, મહાનગરપાલિકા વાળા કઈક જુદી વાત કરે છે અને એમાં સરકારે કઈક જુદી વાત કરે, શું કહેશો? પહેલી વાત તો એ છે કે સરકાર જયારે માનવ હત્યા જેવા બનાવો બને છે ગુજરાતમાં, સરકાર ખુદ જવાબદારી લેવા ત્યારે જ નથી. જે આખું તંત્ર ગુજરાતનું હાલે એ સરકારમાં છે, હાલે એના મંત્રી છે, એ બધા અધિકારીઓને હકાવે છે. ગુજરાત સરકાર પોતે આવા મોટા મોટા અકસ્માતો જાનહાન થાય છે ત્યારે પોતે નૈતિકતાની જવાબદારી નિભાવી અને પોતે પહેલકદમી કરીને રાજીનામું દેવું જોઈએ, દેતી નથી. એટલે આમ જે અધિકારીઓ છે એની માટે કોઈ પણ જાતની અસર નથી થતી. અનેક અકસ્માતો થયા, બનાવ થયા, જીરો ને જીરો આવે છે એટલા માટે આવે કે સરકાર પોતે એમ કહે છે કે એની તો કોઈ જવાબદારી જ નથી, જવાબદારી બીજા માટે ઠોકી દેવામાં આવે. હેડલિંગ છે એ આખી સરકાર છે અને સરકાર મારફત તમામ અધિકારીઓ હાલે છે. આ અધિકારીઓને એવા બનાવી દીધા છે કે ફક્ત ને ફક્ત સરકારની ચાપરૂસી કરવી, સરકારને હપ્તા પહોંચાડવા, સરકાર દિવસ કહે તો દિવસ, રાત કહે તો રાત. એક પણ અધિકારી એની જવાબદારી લેવા તૈયાર નથી. ફક્ત એનઓસી ની વાત લઈને તમે સીધું દાખલ કરી દો, પણ કાયદો ને વ્યવસ્થા, માનવીની જિંદગીનો પ્રશ્ન હોય એક પણ ડિપાર્ટમેન્ટ એમાં બાદ નથી. કલેક્ટર આવે, પોલીસ કમિશનર આવે, બાંધકામ ડિપાર્ટમેન્ટ આવે, બધા લોકોની જવાબદારી છે કે માનવીની જાન માલનું રક્ષણ કરવું. આ એક પણ અધિકારી આમાં છટકતા નથી. સરકારનો જે ઈરાદો હોય અને ગુજરાતની જનતા સાથે જરી પણ લાગણી હોય, મૃત્યુ પામ્યા જેના કુટુંબના લોકો ફના થઈ ગયા છે, આવા પ્રત્યે જરી પણ એને હમદર્દી હોય ને તો પહેલી જવાબદારી એમ કે શિક્ષણ મંત્રી, આપણે શહેરી મંત્રીએ રાજીનામું દઈ દેવું જોઈએ અને તમામ જે અધિકારીઓ છે આ તમામ અધિકારીઓ માટે સહ અપરાધી ધારા મુજબ 302 દાખલ કરી અને માનવ હત્યાનો ગુનો દાખલ કરી અને નક્કર પગલા લેવા જોઈએ કે આવનારા દિવસમાં કોઈના બાળક ના ગુમાય, કોઈના વડીલ ના ગુમાય, કોઈની બેન દીકરીઓ આમાં જાય નહીં અને પોતે હપ્તાખોરી બંધ કરવી જોઈએ તો તંત્ર સુધરે, બાકી સુધરવાનું નથી. બટુકભાઈ બહુ સરસ વાત કરી, પણ બટુકભાઈ ને હજી હું એક બે પ્રશ્નો વાત કરું. બટુકભાઈ, ગુજરાતમાં કેમ બને આખા દેશની અંદર આવું બધું હોય છે? તો બધા મોટા આવડા મોટા બનાવો ને મોટા પાયે મોટી જાનહાનિઓ થાય છે, શું કહેશો? એનો પહેલો પ્રશ્ન જનતા સાથે છે કે જયારે મોરબીમાં એવી કરુણતા થઈ, રાજકીય પક્ષના આગેવાનો એ આખો કોન્ટ્રાક્ટ હતો, કોઈ પણ જાતના એના નિયમ ના આવેલા, 135 જેવાની હત્યા થઈ, ત્યાર પછી પ્રજાએ રાજકીયને રિઝલ્ટ આપીને એ સરકારને હકી કાઢવી જોઈએ, છતાં ત્યાં હકી કાઢી નથી, જેના કારણે સરકારને જરી પણ ડર નથી, ગમે તે ગુજરાતમાં કરી હગાય એમ છે. ખૂબ ખૂબ આભાર આપનો, સાચી વાત છે. બટુકભાઈ કીધું કે ગુજરાતની અંદર ગમે કરી શકાય, કેમ કે ગુજરાતને આ લોકો પ્રયોગશાળા કહે છે અને આવા પ્રયોગો એક પછી એક થઈ જ રાખે છે જે માનવોને માનવનું ભક્ષણ થાય છે. અશ્વિનભાઈ પાછું કઈક કહેવા માંગે, શું કહેશો અશ્વિનભાઈ? હમણાં જ જે સોશિયલ મીડિયા મારફત જે સમાચારો પ્રસિદ્ધ થયા એમાં 53 લોકો, આપણે 28-30 ની વાત હતી, 53 લોકોના મૃત્યુ થયાની વાત બહાર આવે છે. એટલે આ એક હોય કે 53, પણ આની કરુણતા ઘટતી નથી અને એમાં આવો બનાવ બીજી વાર ન બને એ માટે પ્રજા પણ બધાને સાથ આપવા તૈયાર છે, પણ અધિકારીઓ પોતાની જવાબદારી સમજે અને
તમારી સામે જે વસ્તુ આવે એના માટે તમે નિર્ણય કરો તો તમે પ્રજાને સાચો ન્યાય આપી શકશો. ખુબ આભાર. તુષારભાઈ ને પૂછીશ કે આજે જે અત્યારે આંકડો આવે છે 53 નો, બહુ દુઃખદ ઘટના છે. આ 53 લોકોની આ લોકો હત્યા જ કરી છે, આપણે આ હત્યારાઓ જ છે, એની સામે કેવા પગલા લેવા? હકીકતે પગલાની વાત આવે તો આમાં જવાબદાર રાજકોટના કમિશનર શ્રી પણ છે, રાજકોટના કલેક્ટર શ્રી પણ છે, રાજકોટના પોલીસ કમિશનર શ્રી પણ છે. આજે ત્યાં સુધી જે જાણમાં આવે છે કે ત્યાંથી બિયરના કેન મળ્યા છે. આજે મીડિયાએ લાઈવ બતાવ્યું કે ત્યાં એમની ઓફિસમાંથી બિયરના કેન મળ્યા છે. જે જવાબદાર અધિકારી હતા એમણે એમ કહ્યું કે પ્રોહિબિશનનો ગુનો દાખલ થશે, ગુનો દાખલ થશે, કેન મળ્યા છે એ બધી વસ્તુ બરાબર, પણ એ કેન ત્યાં સુધી પહોંચ્યા કઈ રીતે? આજે હકીકતે પોલીસ તંત્રની કામગીરી પર એટલો ભરોસો છે કે જો પોલીસ ખરેખર ઈચ્છે તો એક ચકલું પણ એમની મરજી વગર પાક નથી ફરફડાવી શકે એમ. છતાં પણ પોલીસની આ કામગીરી જુનાગઢમાં કેમ જોવા નથી મળતી, રાજકોટમાં કેમ જોવા નથી મળતી, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે મોરબી હોય, કેમ જોવા નથી મળતી? કારણ એટલું જ છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિ ઉપર પોલીસની જે કામ કરવાની નીતિ છે એને દાબી દેવાની વાત આવે છે, પોલીસને ક્યાંક ને ક્યાંક પ્રભાવમાં લેવાની વાત આવે છે, અને લોકોના જાનની તો આ લોકોને કંઈ પડી જ નથી. હવે આમાં બીજું કેટલું કહેવું, કારણ કે તંત્રને હકીકતે સંવેદના નથી. ખૂબ આભાર. ખૂબ જ સંવેદના છે લોકોને, પરંતુ તંત્રને નથી, હકીકત છે. આ જ પ્રકારના સમાચારો અને ચર્ચાઓ અમે રજૂ કરતા રહેશું. દૂરબીન ન્યૂઝ જે છે, દૂરબીન મીડિયા, એ જૂનાગઢના તમામ પ્રશ્નોને લઈને અમે આગળ વધવાના છીએ. દરરોજ અમે ચર્ચાઓ, આવી ડિબેટો વગેરે કરવાના છીએ અને ટૂંક સમયમાં જ નિયમિત રીતે સમાચાર પ્રદર્શિત થવાના છે. માટે અમારી આ ચેનલને અત્યારે તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ફોલો કરો, અને કોમેન્ટ જરૂર કરજો. આપ શું જોવા ઈચ્છો છો અને કેવા કેવા પ્રશ્નો આપની આસપાસમાં છે એ પ્રશ્નો વિશે પણ અમને લખીને મોકલો, જેથી અમે એની ઉપર ધ્યાન આપી શકીએ. મને અને સુરેન્દ્રસિંહ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.